એવરીવન વિદ્યાર્થી મિત્રો, વિભાગ 1 માં આપણે સરસ મજાનો પતંગિયાનો ગીત ગાયું. હવે વિભાગ 2 ની અંદર એ ગીતને લઈને આપણે થોડી વાતચીત કરીએ. તો તમારે મારી સાથે વાતચીત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાર્તા તરફ જઈએ. વાર્તાનું નામ છે પ્યારા પિલ્લુ. અહીંયા પિલ્લુ એટલે એક પતંગિયું. પતંગિયાને પિલ્લુ નામ આપવામાં આવ્યું છે. હવે આપણે વાર્તાનું વાંચન કરીએ. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું. તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્રીજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. દ્રીજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. દ્રીજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલા પતંગિયા પણ ઉડી ગયા. અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ. દ્રીજ કહે, જો જો આ પાંદરા પર શું છે? પાંદરા પર નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદરાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે. પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા. દ્રીજ અને ઈવાને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. બીજી સવારે ઉઠતા વેંત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો. તે ડાળખીના કેટલાક પાંદરા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કૂણા પાંદરા દ્રીજ સાચવીને તોડી લાવ્યો અને તેને સાંભળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. બીજી સવારે દ્રીજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. બંનેએ ધરી ધરીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. ત્યાં તો એ બહેન દેખાયા એક પાંદડાની નીચે. ઝીણકલું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલાક બધા પાંદડા ખાઈ ગયેલી. ત્રીજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. ઈવા કહે, ચોક્કસ. શું નામ પાડીશું? દ્રીજ કહે, પિલ્લુ, પ્યારા પિલ્લુ. જો મિત્રો, અહીંયા આ પતંગિયાનું નામ પિલ્લુ પાડ્યું છે. ઈવા કહે, સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે દ્રીજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા. અઠવાડિયા પછી દ્રીજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી, આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણો પિલ્લુ જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે. તેને કોશેટો કહેવાય. જોને, કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ. દ્રીજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેન આ તગડો પિલ્લુ વહલો થઈ ગયેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર
લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ઘાડો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. ધ્રીજ સાચવીને તેને અડ્યો. કોશેટો એકદમ કથણ હતો. ધ્રીજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી, પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને? તે સૂતો છે ને? ઈવા કહે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા જ દિવસ રાહજો, પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું. ત્યારે જોયું કે કોશેટો જરા જરા હલતો હતો. ધ્રીજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડીવારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો ચોંટેલી હતી. હળવે હળવે, ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. ધ્રીજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. ધ્રીજ અને ઈવાએ પિલ્લુને કહ્યું, આવજે. હવે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમે વાર્તા તો સાંભળી જ હશે. હવે એ વાર્તાને આધારે આપણે થોડી વાતચીત કરીશું. પ્રશ્ન 1, વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? ઉત્તર 1, જ્યારે ઈયળમાંથી પતંગિયું તૈયાર થઈને બહાર આવ્યો ત્યારે અમને સૌથી વધુ મજા આવી. તેવી જ રીતે આપણે પ્રશ્ન 2 જોઈએ, તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? ઉત્તર 2, પિલ્લુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ઘાડો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો અને કોશેટો એકદમ કથણ થઈ ગયો ત્યારે અમને પિલ્લુની ચિંતા થઈ. તેવી જ રીતે પ્રશ્ન 3-4 એ તમારે તમારા ઘરના સભ્યો જોડે વાતચીત કરવાની છે. પ્રશ્ન 5, ચાલી બતાવો. વિદ્યાર્થી મિત્રો, તમે ઈયળ, સાપ અને અળસિયાને ચાલતા જોયા જ હશે. ટીવીમાં પણ તમે એમને ચાલતા જોઈ શકો છો. તો તમારે ઈયળ, સાપ અને અળસિયાની જેમ ચાલીને બતાવવાનું છે. હવે આગળ પ્રશ્ન 6, પગ ગણો. હવે આ કોણ છે? કીડી. ખૂબ સરસ. તો હવે આપણે કીડીના પગ ગણીએ. 1, 2, પછી 3-4-5 અને 6. ખૂબ સરસ, આ કીડીના 6 પગ છે. હવે મંકોડો. ચાલો તો પગ ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. પગની સંખ્યા 6 થઈ. હવે આગળ વંદો. 1, 2, 3, 4, 5 અને 6. કુલ સંખ્યા થઈ 6. વેરી ગુડ. હવે આગળ પતંગિયું. ચાલો ગણો તો. 1, 2, 3 અને 4. ખૂબ સરસ, કુલ સંખ્યા 4. હવે આગળ કાન ખજૂરો. વિદ્યાર્થી મિત્રો, આ કાન ખજૂરાનું ચિત્ર છે. ચાલો તમારે બધાએ ગણવાનું છે અને મને કહેવાનું છે કે આ કાન ખજૂરાના કેટલા પગ થયા. ચાલો ગણો અને તમે જવાબ લખો. હવે આપણે આગળ વધીએ. તમારા નાક અને મો આગળ રૂમાલ રાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, રૂમાલ લઈ આવો ઝડપથી. આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાઓ અને ખોટું હોય તો છીંક ખાઓ. તમે બધાએ મારી સાથે ખરું વાક્ય હોય તો ખાંસી ખાવાની છે અને ખોટું વાક્ય હોય તો છીંક ખાવાની છે. ચાલો
પહેલું વાક્ય, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. આ વાક્ય સાચું છે કે ખોટું? ખોટું. ચાલો તો બધા છીખાવ. હાચી. અરે વાહ. બીજું વાક્ય, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. આ વાક્ય સાચું છે કે ખોટું? સાચું. તો તમારે બધાએ મારી સાથે ખાંસી ખાવાની છે. ચાલો ખાંસી ખાઓ. ખૂબ સરસ. હવે ત્રીજું વાક્ય, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. આ વાક્ય સાચું છે. ચાલો ફરીથી ખાંસી ખાઓ. ચોથું વાક્ય, દ્રીજે કોશેટાને દબાવીને તપાસ્યો. આ વાક્ય ખોટું છે. ચાલો છીક ખાવ. હાચી. હવે પાંચમું વાક્ય, કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું. આ વાક્ય સાચું છે. ફરીથી આપણે ખાંસી ખાવી પડશે. ચાલો ખાંસી ખાવ. ખૂબ સરસ મિત્રો, આપણે આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારે ઘરની બહાર નથી નીકળવાનું, તમારે તમારું ધ્યાન રાખવાનું છે. આવજો મિત્રો.